છોટાઉદેપુર ભાજપના સક્રિય કાર્યકર જશુભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ પદે સક્રિય રહેશે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 27 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરનાર જશુભાઈ બિલુભાઈ રાઠવાએ 6 દિવસ અગાઉ પ્રદેશ અધ્યક્ષની સૂચના અનુસાર પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું, જે અંગે સમગ્ર રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો। પરંતુ ભારતીય જનતા પાર્ટીના નિયમ અનુસાર એક વ્યક્તિ પાસે એક જ હોદ્દો હોવો જોઈએ, જેથી હાલ જશુભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે। ને આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને ગીતાબેન રાઠવા સાથે જશુભાઈ રાઠવા સાથે થયેલ ચર્ચાઓ મુજબ જિલ્લા પ્રમુખે જણાવ્યું છે કે જશુભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ અને સક્રિય કાર્યકર તરીકેની જવાબદારી નિભાવવા માંગે છે અને બાકીના હોદ્દાઓ પરથી રાજીનામું આપે છે તેમ જણાવ્યું હતું। જશુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ આગેવાન છે અને એમણે જે રાજીનામાની જાહેરાત કરી હતી એ સંદર્ભે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય ગીતાબેન અને મારી સાથે રૂબરૂ ચર્ચા થયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી ચાલુ રાખવા માંગે છે અને બાકીના હોદ્દાઓમાંથી રાજીનામું આપે છે। અગાઉ ટ્રાઇબલ અને એ હોદ્દાઓ એમને એક વર્ષ આગળ રાજીનામું આપી ચૂકેલા છે, એટલે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જવાબદારી લઈને કામે લાગી ગયા છે। ભોપાલ સી ઠાકોર, ભીખાપુરા।